સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, મિત્રો હું છું ડૉક્ટર મહેશ ડાફડા. મિત્રો, આજે 525મો આ વ્યાકરણ વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર ખૂબ જ હું આનંદ અનુભવી રહ્યો છું. મિત્રો, આજે 525મો આ વ્યાકરણ વિડીયો આપ સૌને પસંદ આવશે એવી હું અપેક્ષા રાખું છું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો ચોક્કસપણે વિડીયોમાં લાઇક કરશો, વધુમાં વધુ વિદ્યાર્થીઓમાં આ વિડીયો શેર કરશો તો મને ખરેખર ખૂબ જ પસંદ આવશે, મને ગમશે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં અંગ્રેજી વ્યાકરણના અત્યાર સુધીમાં અનેક પ્રકરણ શીખવવામાં આવ્યા છે, ભણાવવામાં આવ્યા છે. જો મિત્રો તમને એ પ્રકરણના વિડીયો પસંદ આવતા હોય તો ચોક્કસપણે વિડીયોમાં લાઇક આપશો, મિત્રોમાં વધુમાં વધુ શેર કરશો. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સબસ્ક્રાઇબ કરાવશો. તમને જો મારો આ ઉપક્રમ પસંદ આવતો હોય તો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌ વિદ્યાર્થી મિત્રોને, આપ સૌ સુજ્ઞજનોને નમ્ર વિનંતી છે. ચાલો મિત્રો, આજનો આ વ્યાકરણ વિડીયો શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. અને મિત્રો, આજનો સુવિચાર કંઈક આવો છે કે વ્યક્તિને હરાવીને નીચું પાડવું એ સફળતા નથી, પરંતુ વ્યક્તિને સન્માન આપીને જીતી લેવી એ જ સાચી સફળતા છે. મિત્રો, બહુ સરસ મજાનો સુવિચાર છે. વ્યક્તિને હરાવીને નીચું પાડવું એ સફળતા નથી, પરંતુ વ્યક્તિને સન્માન આપીને જીતી લેવી એ જ સાચી સફળતા છે. કોઈ પણ વ્યક્તિને આપણે નીચા પાડી અને પછી આપણે જીતી જઈએ એ ખરેખર સાચી જીત હોતી નથી, પરંતુ એ વ્યક્તિને સન્માન આપી, એને રિસ્પેક્ટ આપી અને જે જીતી લઈએ એ જ આપણી સાચી સફળતા છે. મિત્રો, આજના સરસ મજાના સુવિચાર બાદ આપણે જે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ મિત્રો ફ્રેઝ પ્રેપોઝિશન. મિત્રો, ઘણા બધા પ્રેપોઝિશનનો આપણે અભ્યાસ કરીએ છીએ. દરેક પ્રેપોઝિશનમાં ઓછામાં ઓછા 8 જેટલા આપણે એક્ઝામ્પલ આપીએ છીએ, એટલે હું અપેક્ષા રાખું છું કે તમને આ વસ્તુ બરાબર સમજાઈ ગઈ હશે. મિત્રો, ઘણા બધા એવા પ્રેપોઝિશન છે કે ક્યારેક નામ પાછળ, તો ક્યારેક કોઈ વિશેષણની પાછળ, કે ક્યારેક કોઈ ક્રિયાપદની પાછળ એ લાગતા હોય છે. ક્યારેક કોઈ નામ પાછળ, ક્યારેક વિશેષણની પાછળ, કે પછી ક્યારેક કોઈ ક્રિયાપદની પાછળ ઘણા બધા પ્રેપોઝિશન લાગતા હોય છે, અને એ પછી એક સમૂહ બનાવે છે જેને આપણે ફ્રેઝ પ્રેપોઝિશન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આપણે જે અત્યારે ભણી રહ્યા છીએ એ 14મું ફ્રેઝ પ્રેપોઝિશન ભણીએ છીએ, અને એ 14મું ફ્રેઝ પ્રેપોઝિશન છે એટલે એ છે ફેમસ ફોર. ફેમસ ફોર આપણે અભ્યાસ કરીએ છીએ, ફેમસ ફોર, જેનો અર્થ થશે ને માટે પ્રખ્યાત હોવું, ને માટે પ્રખ્યાત હોવું. ફેમસ ફોર, ને માટે પ્રખ્યાત હોવું. મિત્રો, આપણે ઉદાહરણ લઈ અને ફેમસ ફોરને સમજવાનો વધારે પ્રયત્ન કરીશું. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ, ફેમસ ફોર જેનો અર્થ હશે ને માટે પ્રખ્યાત હોવું. ઘણીવાર નામ પાછળ પ્રેપોઝિશન લાગે, ઘણીવાર વિશેષણની પાછળ ક્યારેક પ્રેપોઝિશન લગાય, ઘણીવાર ક્રિયાપદની પાછળ પણ પ્રેપોઝિશન લાગતું હોય છે, અને પછી એ ફ્રેઝ બનાવે જેને આપણે ફ્રેઝ પ્રેપોઝિશન તરીકે ઓળખીએ છીએ. એ પૈકીનું અત્યાર સુધીમાં 13 ફ્રેઝ પ્રેપોઝિશન પૂર્ણ કર્યા છે. આ 14મું ફ્રેઝ પ્રેપોઝિશન છે અને એ છે ફેમસ ફોર, જેનું ગુજરાતી અર્થ થશે ને માટે પ્રખ્યાત હોવું.
એનું આપણે અત્યારે ઉદાહરણ લઈ અને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, ઇસ્તંબુલ ઇસ્તંબુલ ઇઝ ફેમસ ફોર ઇસ્તંબુલ ઇઝ ફેમસ ફોર ઇટ્સ ઇસ્તંબુલ ઇઝ ફેમસ ફોર ઇટ્સ ફૂડ ઇસ્તંબુલ ઇઝ ફેમસ ફોર ઇટ્સ ફૂડ ઇસ્તંબુલ તેના ખોરાક માટે, તેની ખાણીપીણી માટે ફૂડ ફેમસ ફોર પ્રખ્યાત છે. ઇસ્તંબુલ ઇઝ ફેમસ ફોર ઇટ્સ ફૂડ ઇસ્તંબુલ તેના ખોરાક માટે, ખાણીપીણી માટે ફેમસ ફોર પ્રખ્યાત છે. ઇસ્તંબુલ ઇઝ ફેમસ ફોર ઇટ્સ ફૂડ ઇસ્તંબુલ તેના ખોરાક માટે પ્રખ્યાત છે. અહીંયા તમે જોઈ શકો છો ફેમસ ફોર ને માટે પ્રખ્યાત હોવું, તો ઇસ્તંબુલ કોના માટે પ્રખ્યાત છે? તેની ખાણીપીણી માટે, તેના ખોરાક માટે. ઇસ્તંબુલ ઇઝ ફેમસ ફોર ઇટ્સ ફૂડ ઇસ્તંબુલ તેની ખાણીપીણી અથવા તો ખોરાક માટે પ્રખ્યાત છે. મિત્રો, તમને આ વાક્ય સમજાઈ ગયું હશે એવી હું અપેક્ષા રાખું છું. મિત્રો, ભલે એક જ વાક્ય ભણીએ પણ સરસ ભણીએ, એકનો એક વિડીયો 4-5 વાર જોવાથી આ વાક્ય તમને બરાબર યાદ રહી જશે એવી હું અપેક્ષા રાખું છું. થોડું ભણીએ પણ સારું ભણીએ એ વાત પણ આપણે અવશ્ય યાદ રાખીએ. મિત્રો, હું ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો, પરંતુ કોરોનાના કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌને મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો કરાવશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા નવા વિચાર સાથે, નવી વાત સાથે, નવા સુવિચાર સાથે, નવા વાક્યો સાથે ફરી પાછા આપણે કાલે મળશું. ત્યાં સુધી ભારત માતા કી જય.